કેટલાઇઝર મોડલ સ્કૂલ આજનો આપણો વિષય છે બેઝિક વિષયક છે પોથી જ્ઞો ધોરણ પહેલું તો ચાલો બાળકો આપણે આગળ લેક્ચરમાં કઈ કઈ ગઈ તેની રીતે ભણાઈ સુધી કર્યું હતું તો હવે આપણે આજે કોથી શરૂ કરવાનું છે કો ખો ગો એવી રીતે જ્ઞો સુધી કરવાનું છે તો ચાલો બાળકો બધા બેઝિકની નોટબુક કાઢો અને બેઝિકની નોટબુકમાં હું જેવી રીતે લખાવું છું એવી રીતે તમારે લોકોને પણ લખવાનું છે તો ચાલો બધા બાળકો બેઝિકની નોટબુક કાઢો અને આવી જ રીતે લીટી પાડો લીટી પાડીને જેવી રીતે હું લખાવું છું એવી રીતે તમારે લોકોને પણ લખતું જવાનું અને બોલતું પણ જવાનું છે અને લીટી છોડીને લખવાનું લીટી છોડ્યા વગર લખવાનું નથી તો ચાલો બાળકો આપણે લખવાનું શરૂ કરશું તો તમારા લોકોને પણ બેઝિકની નોટબુકમાં જ લખવાનું છે તો ચાલો બાળકો બધા બેઝિકની નોટબુક કાઢો તો ચાલો બાળકો હવે આપણે લખવાનું શરૂ કરીએ તો ચાલો આને શું કહેવાય તો કે કો પછી શું આવે તો કે તો 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 પછી શું આવશે બાળકો તો કે થો ડો ઢો પણ લખવાનું છે અને બોલવાનું પણ છે તો ચાલો બાળકો આપણે ફરી પાછું એકવાર તેને બોલીશું તો શું કહેવાય કો ખો ગો ઘો ચો છો જો જો ટો ઠો ડો ઢો અણ તો થો દો ધો નો પો ફો
तो एने शू कहवा तो के सो हो अड़ो क्षो अने ज्ञ। तो चालो बाळको आपणे लखाई पण ग्यु छे अने बोलाई पण ग्यु छे। तो तमारे लोकोने पण तमारी बेसिक नी नोटबुक मां आवी ज रीते लखवानुं छे अने बोलवानुं छे। लीटी छोड्या वगर कोईने लखवानुं नथी। तो बधा ज बाळकोने लीटी छोड़ीने एक एक अक्षर छूटे छूटे लखी अने सारा अक्षरे लखवानुं छे। तो चालो बाळको हवे आपणे शब्द लखीशुं। तो जेवी रीते हूँ लखाती जाऊँ एवी रीते तमारे लोकोने पण तमारी बेसिक नी नोटबुक मां लखवानुं छे। तो चालो बाळको आवी रीते लीटी पाडवानी छे अने लीटी पाड्या वगर लखवानुं नथी। लीटी पाडीने ज लखवानुं छे। तो आवी रीते लीटी पाडता जईए અને આપણે લખતું જવાનું છે। તો તમારા લોકોને પણ આવી જ રીતે લીટી પાડવાની છે બેઝિક ની નોટબુકમાં। તો ચાલો બાળકો આપણે લખવાનું શરૂ કરીએ। તો પહેલા શું લખેલું છે તો કે ઘો ડો ઘો ડો પછી ડો લ ડો લ દ ડો દ ડો બો લ બો લ બો ર બો ર પો લ પો ल छो ल छो ल वो ल वो ल डो क डो क पछि शू आवशे तो के को क को क પછી શું આવશે તો કે ઘ ડો ઘ ડો પછી લો ક લો ક તો પછી શું આવશે તો પછી આવશે કો ટ કો ટ મો ર મો ર ડો ર ડો ર ડો યો ડો યો વો ડ વો ડ વો ટ વો ટ લો ટ લો ટ પછી શું આવશે તો કે ઢો લ ઢો લ નો ટ નો ટ પછી વો ડ વો સોરી બાળકો વોડ આવી ગયું છે તો વો ન વો લ પછી શું આવશે તો કે વે લો વે લો પછી જા ડો જા ડો। તો બાળકો હવે આપણે શબ્દ તો લખાઈ ગયા છે। તો તમારે લોકોને પણ તમારી બેઝિક ની નોટબુકમાં આવી જ રીતે લખવાનું છે અને બોલતું પણ જવાનું અને લખતું પણ જવાનું છે। તો આપણે ફરી પાછા આપણે એકવાર હવે શબ્દ બોલશું। તો તમારે લોકોને પણ મારી સાથે બોલતું જવાનું અને લખતું જવાનું પણ છે।
તો પેલું શું લખેલું છે? તો કે ઘો ડો ડો લ દ ડો બો લ બો ર પો લ છો લ છો લ પછી શું છે? તો કે વો લ વો લ પછી શું છે? તો કે ડો ક ડો ક પછી શું છે? તો કે કો ક કો ક ઘ ડો લો ક પછી શું ઉપર લખેલું છે? તો કે કો ટ મો ર ડો ર ડો યો વો ડ વો ટ લો ટ ઢો લ નો ટ પછી શું છે? તો કે વો વો જ શું લખવાનું છે? અહીંયા વો જ વો તો અહીંયા આવી ગયું છે, તો અહીંયા આપણે વો જ કરી નાખે છે. તો અહીંયા શું આવશે? વો જ વો જ પછી શું આવશે? તો કે વે લો વે લો પછી શું છે છેલ્લું? તો કે જા ડો જા ડો. તો હવે આપણે બાળકો શબ્દ બોલાઈ ગયા છે અને લખાઈ ગયા છે, તો આપણે ફરી પાછું કો ખો ગો એ એવી રીતે બોલવાનું છે. તો ચાલો બાળકો આપણે ફરી પાછું એકવાર બોલીએ. તો શું લખેલું છે? તો કે કો ખો ગો ઘો ચો છો જો જો ટો ઠો ડો ધો અણો તો થો દો ધો નો પો ફો બો ભો મો યો રો લો વો સો 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 હો અળો ક્ષો અને જ્ઞ. તો ચાલો બાળકો હવે આપણે એ પણ બોલાઈ ગયું છે, તો હવે આપણે ફરી એકવાર શબ્દ બોલી લઈએ. તો તમને લોકોને આવડી પણ જાય અને વાંચતા પણ આવડે. તો પેલું શું લખેલું છે? તો કે ઘો ડો ડો લ દ ડો બો લ બો ર પો લ છો લ વો લ ડો ક કો ક ઘ ડો લો ક કો ટ મો ર ડો ર ડો યો વો ડ વો ટ લો ટ ટો લ નો ટ વો જ વે લો જા ડો. તો ચાલો બાળકો આપણે કો ખો ગો એ પણ ગુણો સુધી લખાય.
બધા બાળકોને આવડવું જોઈએ અને બધાને એક એક લીટી છોડીને બેઝિકની નોટબુકમાં લખવાનું છે, ઘરકામની નોટબુકમાં લખવાનું નથી. અસ્તુ.